જોડેગા ઇન્ડિયા તભી તો જીતેગા ઇન્ડિયા આવા શ્રેષ્ઠ હેતુથી ગુજરાત રાજ્ય રમતગમત ક્ષેત્રે સફળતાના શિખરો હાંસલ કરે અને ગુજરાતના રમતવીરોની પ્રતિભાને પણ બીજમાંથી કુંપળ ફૂટે તેમ રમતગમત ક્ષેત્રે અનેરી સિદ્ધિ હાંસલ કરવાની તક માટે ખાસ નેશનલ ગેમ 2022નું આગામી તારીખ 29 સપ્ટેમ્બરથી આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાત સહિત પોરબંદર જિલ્લાના રમતવીરો પણ તેનું પ્રદર્શન બતાવે અને રમત ક્ષેત્રે નામના મેળવે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન આગામી તારીખ 29થી ગુજરાતમાં ખૂબ જ જોશપૂર્વક અને ઉત્સાહપૂર્વક નેશનલ ગેમ્સ 2022નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે તેમાં જનજાગૃતિ અને લોકજાગૃતિ વધે અને પોરબંદરના યુવાનોમાં નેશનલ ગેમ પ્રત્યેની અવેરનેસ વધે તે માટે તે હેતુથી પોરબંદર જિલ્લા કક્ષા કોલેજ કક્ષાનો કાર્યક્રમ સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ ખાતે રાખેલ હતો, પરંતુ સંજોગોવશાત વરસાદી માહોલ વચ્ચે અમે તાજાવાલા હોલ ખાતે આ કાર્યક્રમનું ભવ્ય રીતે આયોજન કરેલું છે, જેમાં અમોએ સવારના 500થી વધુ યુવાઓને જોડી અને નેશનલ ગેમ્સ અવેરનેસ પોરબંદર રેલીનું આયોજન કરેલું છે તથા ખૂબ જ આકર્ષક રંગારંગ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમો, ફિટ ઇન્ડિયા મુવમેન્ટની ઓથ તેમજ ખેલ મહાકુંભના પ્રદર્શનો, ખેલ મહાકુંભ શાળા કક્ષાના વિજેતા, જિલ્લા કક્ષાની શાળાઓના વિજેતાઓને તથા રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેનાર પ્રતિભાશાળી ખેલાડીઓને અને પ્રમુખ સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને ખૂબ જ સરસ પોરબંદર જિલ્લાનું આ આયોજન રહ્યું છે. ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે રાષ્ટ્રીય રમત એટલે કે નેશનલ ગેમ્સ 2022માં ગુજરાતના ખેલાડીઓ ગોલ્ડ મેડલ જીતી અને ગુજરાતનું નામ દેશમાં ગુંજતું કરે, તો અમોએ આજે પ્રતિજ્ઞા લીધી છે કે અમે ઘરે ઘરે નેશનલ ગેમ્સનો પ્રચાર કરીશું અને સોશિયલ મીડિયા, ઓનલાઈન અને ઓનલાઈન લિંક તેમજ રૂબરૂ પ્રત્યક્ષ રીતે નેશનલ ગેમ્સની જ્યાં જ્યાં ઇવેન્ટો થાય છે તેવા 6 શહેરોમાં વધુ ને વધુ પોરબંદરના લોકો આ જોવા માટે, નિહાળવા માટે ત્યાં પધારે, તેમજ આ નેશનલ ગેમ્સના પ્રદર્શનો જોઈ અને પોતાના બાળકોને તેઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખેલાડી બનાવવાની નેમ લે, તે અસ્તુથી તે હેતુથી આજનો આ કાર્યક્રમ ખૂબ જ ભવ્ય રીતે પોરબંદરે માણ્યો છે. પોરબંદર જિલ્લા વહીવટીતંત્ર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત સરકાર વતી અમો આ કાર્યક્રમને સફળ બનાવવામાં જે કોઈ સહભાગી બન્યા છે તેઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પોરબંદર જિલ્લાના રમતવીરો ગુજરાત નેશનલ ગેમ 2022માં જોડાય તે માટે અને રમતગમતના મહત્વ અને જાગૃતિ લાવવા પોરબંદર તાજાવાલા હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, સ્વામિનારાયણ સંકુલના સ્વામી ભાનુપ્રકાશ દાસજી, જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરા, DDO વિનોદ અડવાણી, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા, નગરપાલિકા પ્રમુખ સરજુભાઈ કારિયા સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 36મા નેશનલ ગેમ્સનું આયોજન જ્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે ત્યારે હું ગુજરાતવાસીઓ અને પોરબંદર જિલ્લાના તમામ લોકોને હું આ તકે કહેવા માગીશ કે વધારેમાં વધારે લોકો આ જે આપણી ગેમ્સનું આયોજન ગુજરાતમાં થઈ રહ્યું છે તો તેનો ભાગ બને અને જે ખેલાડીઓ છે તે ખૂબ આગળ વધે તેવી આશા. આ તકે અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રસધારા વહેતી રહે તો રાજ્ય ક્ષેત્રે તેમજ નેશનલ રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિજેતાઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તો સાથે જ યુવાનો અને ખેલાડીઓ સહિત 500 જેટલા લોકો દ્વારા આજરોજ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ પોરબંદર જિલ્લાના યુવાનો અને ખેલાડીઓમાં અવેરનેસ આવે અને રમતગમત ક્ષેત્રે પોરબંદરનું નામ ઉજ્જવલિત કરે તે માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. હું અત્યારે DLSS સંદીપ અને પોરબંદરમાં ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરું છું. આજે 36મી નેશનલ ગેમ્સનું ઓપનિંગ હતું તો આજે અમે અહીંયા આવ્યા છે. હું અત્યારે એથ્લેટિક્સ ગેમમાં ડિસ્કસ થ્રો અને શોર્ટપુટ ઇવેન્ટ કરું છું અને 33મી વેસ્ટ ઝોન નેશનલ જે છત્તીસગઢ ખાતે યોજાઈ હતી તેમાં હું ડિસ્કસ થ્રોમાં ગોલ્ડ મેડલ અને શોર્ટપુટમાં બ્રોન્ઝ મેડલ જીતી આવી છું. તો રમતગમત ક્ષેત્રે તમે બધા પણ આગળ વધો એવી મારી શુભેચ્છાઓ છે. આ સાથે જ આ કાર્યક્રમમાં વધુ ને વધુ
રાષ્ટ્રીય રમતમાં ભાગ લેવા માટે પ્રચાર કરવામાં આવે તેવી પણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અને દેશની આન બાન અને શાન આ યુવા વર્ગ ભારતનું નામ અને રાજ્યનું નામ રોશન કરે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, પોરબંદર ખબર.